તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે એક ડિસેમ્બર બે હજાર વીસના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટર જર્નિંગ ટુવર્ડ્સ ધ સક્સેસ આજનો લેક્ચર ખૂબ જ સુંદર અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે તો શું તમે બધા તૈયાર છો ને તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજે સૌથી પહેલાં અતિ મહત્ત્વનું આર્ટિકલ જોઈએ તો જીઓગ્રફી અને ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે ચાઇના સાથે સંબંધિત છે અને જીઓગ્રાફી સાથે શા માટે સંબંધિત છે કારણ કે બ્રહ્મપુત્રા નદી જે છે બ્રહ્મપુત્રા રિવર એ અત્યારે ચર્ચામાં છે બ્રહ્મપુત્રા રિવર શા માટે ચર્ચામાં છે એ જોઈએ તો ચાઇના જે છે એ કોશિશ કરી રહ્યું છે શું કરવાની તો કે બ્રહ્મપુત્રા નદી ઉપર એક ડેમ બનાવવાની કોશિશ કરી રહ્યું છે એ ડેમનું નામ શું હશે એ ડેમનું નામ હશે માયોર ડેમ માયોર ડેમ બરાબર એક માયોર ડેમ બનાવવાની કોશિશ કરી રહ્યું છે તો આખો મુદ્દો શું છે એ જોઈએ તો એમ ઇડે સિમરિંગ બોર્ડર ટેન્શન્સ ભારત અને ચાઇનાની વચ્ચે આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એટલે કે ઇસ્ટર્ન લદ્દાખ પૂર્વ લદ્દાખની આજુબાજુ ઓલરેડી આ લપ જેવું ચાલુ છે સ્ટેન્ડ ઓફનો માહોલ ચાલુ છે તો એ સમય દરમિયાન ચાઇના જે છે એ મોટા મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એ બનાવવાની કોશિશ કરી રહ્યો છે મોટા મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કોની ઉપર બ્રહ્મપુત્રા નદી ઉપર જ્યારે કોઈ પણ નદી ઉપર જ્યારે કોઈ પણ નદી ઉપર અથવા પાણીના સોર્સ ઉપર કોઈપણ પાણી ઉપર જે વીજળી બનાવવા માટેના પ્રોજેક્ટ બનાવવામાં આવે એને કહેવામાં આવે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અથવા જ્યારે પાણી પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાની આવે પાણીમાંથી ઉર્જા એનર્જી ઉત્પન્ન કરવાની આવે એને કહેવાય હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જ્યારે કોલસામાંથી ઉત્પન્ન કરવાની આવે તો એને કહેવાય થર્મલ પાવર પ્રોજેક્ટ શું કહેવાય એને કહેવાય થર્મલ પાવર પાવર પ્રોજેક્ટ અને જ્યારે ન્યુક્લિયરમાંથી ઉત્પન્ન કરવાની હોય યુરેનિયમમાંથી કે થોરિયમમાંથી કે પ્લુટોનિયમમાંથી તો એને કહેવાય ન્યુક્લિયર ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ આ તમને ખ્યાલ હોવો જોઈએ બીજી વાત કરીએ તો આવી કોશિશ કરી રહ્યું છે કોણ ચાઇના અને ચાઇના અત્યારે બ્રહ્મપુત્રા નદીની જે નદી ઉપર મોટા મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એ બનાવવાની કોશિશ કરી રહ્યું છે હવે જો આની વાત કરીએ તો પ્રપોઝલ ધીસ હેઝ બિન ક્લિયરલી પુટ ફોરવર્ડ ઇન ધ ફોર્ટીન ફાઇવ યર પ્લેન ચાઇનાનો જે જે ચૌદમાં નંબરનો પાંચ વર્ષીય પ્લાન હતો બરાબર ચાઇનાની અંદર પણ આ પંચ વર્ષીય પ્લાન અથવા તો ફાઇવ યર પ્લાન પંચવર્ષી યોજના જે છે એ ચાઇનામાં ચાલે છે તો ચૌદમાં નંબરનો એમનો હતો ત્યારે એમને આ આના વિશે વાત કરી હતી કે બ્રહ્મપુત્ર નદી ઉપર અમે આવી રીતનો બંધ જે છે ડેમ જે છે એ બનાવવાની કોશિશ કરીશું તો આ બધી વસ્તુ તો આપણે જોઈ લીધી હવે આને આપણે થોડું મેપમાં સમજવાની કોશિશ કરીએ હવે અહીંયા આપણે મેપમાં સમજવાની કોશિશ કરીએ તો આ વિશ્વ મેપ એટલે કે વર્લ્ડ મેપ વિશ્વનો નકશો છે અહીંયા ભારત છે બરાબર અહીંયા ચાઇના છે અને અહીંયા બાંગ્લાદેશ છે હવે ચાઇના આ જે આખી આખું ચાઇના જે છે બરાબર તો ચાઇનાની અંદરથી ચાઇનાની અંદરથી બ્રહ્મપુત્ર નામની નદી જે છે એનું ઉદભવ સ્થાન એનો ઓરિજિન એનો સોર્સ જે છે ઉદભવસ્થાન એ અહીંયા છે ચાઇનાની અંદરથી આવે છે ભારતના નોર્થ ઇસ્ટ અરુણાચલ પ્રદેશની અંદરથી એની એન્ટ્રી થઈ છે બરાબર અરુણાચલ પ્રદેશનો જે નામચા બારવા નામનો પંદર જે પર્વત જે છે નામચા બારવા ત્યાંથી એની ભારતમાં એન્ટ્રી થઈ છે બરાબર પછી એ બાંગ્લાદેશમાં જાય છે ને એવી રીતે જાય છે અહીંયા આપણે આ મેપની અંદર સમજવાની કોશિશ કરીએ વર્લ્ડ મેપમાંથી હવે આપણે આવી ગયા છીએ એશિયાના મેપની અંદર તો એશિયાના મેપની અંદર વાત કરીએ તો અહીંયા આ ચાઈના છે બરાબર ચાઇનામાંથી જે બ્રહ્મપુત્ર નદી જે છે એનો ઉદ્ભવ થાય છે પછી ચાઇનામાંથી એ ભારતમાં આવે છે આ ચાઇના છે અને એ ભારત છે ભારતના અરુણાચલ પ્રદેશમાંથી એની એન્ટ્રી થઈ છે અને પછી એ બાંગ્લાદેશમાં જાય છે અને પછી બે ઓફ બેંગાલ બંગાળની ખાડીની અંદર એનો અંત પામી જાય છે હવે જો આ નદી જે છે એનો બધે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે બરાબર આ તિબેટ છે આ આખે આખું જે છે તિબેટ છે અથવા તો ચાઇના તિબેટ અત્યારે તિબેટ નામનો કોઈ દેશ છે નહીં ચીન બરાબર ચીન અથવા તિબેટ તો અહીંયા કણે એનું નામ શું છે અહીંયા એનું નામ છે સાંગપો અથવા તો યારલોંગ યારલોંગ ટાંગપો અત્યાર અત્યારે તમે એટલું યાદ રાખો કે યારલોંગ પછી સાંગપો પછી બ્રહ્મપુત્રા જમુના આ બધા જ આ બધા જ નામ જે છે એ એક જ નદીના છે એ એક જ નદી કઈ બ્રહ્મપુત્રા નદીના જ અલગ અલગ નામ છે જ્યારે એનું ઉદ્ભવ સ્થાન થાય ઉદ ઓરિજિન થાય ત્યારે એનું નામ હોય છે યારલુંગ સાંબો પછી અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર નામચા બારવા નામનો પર્વત છે ત્યાંથી એ ટર્ન મારે છે કેમ કારણ કે જો અત્યાર સુધી એ નદી આમ સીધી સીધી ચાલે છે અને અહીંથી એ વળાંક લે છે બરાબર ને અહીંથી એ ટર્ન મારી દે છે અને પછી ભારતની અંદર એન્ટ્રી કરે છે નામચા બારવા નામના પર્વતમાંથી કઈ જગ્યાએ અરુણાચલ પ્રદેશની અંદર અને પછી એનું નામ બની જાય છે બ્રહ્મપુત્ર પછી શું બની જાય છે બ્રહ્મપુત્ર પછી બ્રહ્મપુત્રા એનું નામ બની જાય છે પછી એ બાંગ્લા સોરી પશ્ચિમ બંગાળની અંદરથી ભારતની પશ્ચિમ બંગાળની અંદરથી પછી એ જાય છે બાંગ્લાદેશની અંદર આ જે છે એ બાંગ્લાદેશ છે બરાબર નીચે રહ્યું બાંગ્લાદેશ અને બાંગ્લાદેશની અંદર જ્યારે એ ગંગા નદી સાથે મળી જાય છે બાંગ્લાદેશની અંદર જ્યારે એ ગંગા નદી સાથે મળી જાય છે તો ગંગા અને બ્રહ્મપુત્ર આ બંને નદી છે એક મિનિટ અહીંયા સમજો જો બાંગ્લાદેશની અંદર જ્યારે આ નદી જાય છે બાંગ્લાદેશની અંદર ત્યારે એનું નામ બની જાય છે જમુના ત્યારે શું બની જાય છે એનું નામ જમુના એટલે કે ચાઇનામાં જોઈએ તો યારનું સાંભળો ભારતની અંદર જોઈએ અરુણાચલ પ્રદેશમાં એનું તો તો એનું નામ બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશની અંદર જોઈએ તો બાંગ્લાદેશનું નામ એનું શું છે જમુના અને જ્યારે ગંગા અને જમુના ગંગા અને જમુના જમુના હકીકતમાં કોણ છે હકીકતમાં બ્રહ્મપુત્ર છે એટલે કે ગંગા અને બ્રહ્મપુત્ર અથવા તો ગંગા અને જમુના એ બંને જ્યારે મિક્સ થાય છે બંને ભેગી થાય છે તો એને કહેવામાં આવે છે મેઘના એ બંનેને શું કહેવામાં આવે છે મેઘના તો આ તમને ખ્યાલ હોવો જોઈએ આ એનું કંઈક આપણે નામ જોઈ લીધું અહીંયા જો બધી મોટી મોટી નદી જે છે એ બધી અહીંયા આપેલી છે બરાબર આ અહીંયા પણ તમે આ મેપની અંદર પણ ખૂબ સુંદર રીતે જોઈ શકો છો આપણે મેપમાં જોઈ લીધું એટલે ખ્યાલ આવી ગયો કે આ ઘણા બધા દેશ વચ્ચેની સરહદ બનાવતી પણ નદી છે ભારત ચાઇના અને બાંગ્લાદેશ બધા દેશોમાં જોડાયેલા છે એટલે વાત કરીએ તો હવે ભારત અને બાંગ્લાદેશનો રિસ્પોન્સ એનો જવાબ એમનો પ્રતિભાવ જાણવો પણ જરૂરી છે ચાઇનાએ તો કહી દીધું કે અમે ડેમ બનાવવાની છીએ તો હવે આ બે દેશનું શું થઈએ જોઈએ તો જેવું તે આ ડેમ આ બ્રહ્મપુત્રા નદી ઉપર ડેમ બનાવવાની વાત આવી તો ભારત અને ચાઇનાની અંદર કન્સર્ન ચિંતાઓ ઊભી થઈ ગઈ ભારત અને બાંગ્લાદેશ બંનેની અંદર ચિંતાઓ ઊભી થઈ ગઈ કારણ કે ચાઇના એટલું આવું કરી શકે નહીં બરાબર કારણ કે ચાઇનાની એકની ખુદની નદી છે નહીં આ બંને દેશને પણ અંદર લેવા દેવા છે એટલે આવી રીતે કરી શકાય નહીં હવે વાત કરીએ કે ભારતના કયા કયા કન્સર્ન છે ભારતને શું ચિંતા છે બાંગ્લાદેશને શું ચિંતા છે એ આપણે જાણવાની જરૂર નથી આપણે ભારતમાં રહીએ છીએ એટલે તો ભારતની વાત કરીએ તો ચાઇનાઝ ડેમ બિલ્ડિંગ ઓવરરાઇડ ઓવર ઇઝ અ કન્સર્ન બિકોઝ ધેર આર નો બાયલેટર આવે જો જે બ્રહ્મપુત્ર નદી જે છે એની વચ્ચે એની સંબંધિત કોઈ બાયલેટરલ અથવા મલ્ટિલેટરલ ટ્રીટી એટલે કે કોઈપણ પ્રકારની સંધિ થયેલી નથી હવે જો અહીંયા વાત કરીએ કે સિંધુ ઇન્ડસ રિવર સિંધુ નદી વિશે તમે વાત સાંભળી લે છે તો સિંધુ નદી જે છે એના વિશે ટ્રીટી સંધિ થયેલી છે ઇન્ડસ વોટર ટ્રીટી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંધિ થયેલી છે તો એ એક રીતે બાયલેટરલ ટ્રીટી છે તો આવી રીતે જેમ વિશ્વની મોટી મોટી નદી હોય તો મોટે ભાગે એમાં સંધિ થયેલી હોય છે પરંતુ આ બ્રહ્મપુત્રમાં સંધિ થયેલી નથી એટલે સંધિ નથી થયેલી એનો મતલબ કે કંઈ લેખિત લેખિત કાગળિયા તરીકે ડોક્યુમેન્ટ તરીકે કંઈ લખે લખેલું છે નહીં તો આમાં જે વધારે પાવરફુલ હોય જેને સારું લાગે જેની પાસે પૈસાની બધું વધારે હોય એ વધારે એ પોતાનો ઇન્ફ્લુઅન્સ જાળવાની કોશિશ કરે પોતાનો જે એટીટ્યુડ જે છે એ જાળવાની કોશિશ કરે તો ચાઇના અત્યારે એવું જ કરી રહ્યું છે ગમે ત્યારે એમ કહી દે કે અમે ડેમ બનાવો છે ને ઓલું કરવું છે ને પેલું કરવું છે બીજી વાત કરીએ ચાઇના બિલ્ડિંગ ડેમ બિલ્ડિંગ ઓન ધ બ્રહ્મપુત્ર ચાઇનાનું એવું માનવાનું થાય છે કે જો એ બ્રહ્મપુત્ર નદી ઉપર વધારે ને વધારે ડેમ બનાવશે તો અરુણાચલ પ્રદેશ ઉપર જે એ પોતાનો દાવો દર્શાવે છે બરાબર ચાઇનાનું તો એવું જ કહેવાનું થાય છે કે આખે આખું અરુણાચલ પ્રદેશ જે છે એ ચાઇનાનું છે ચાઇનાના મેપની અંદર અરુણાચલ પ્રદેશ એ ચીનની અંદર જ બતાવે છે તો ચાઇનાનું એવું માનવાનું થઈ છે કે જો એ આ બ્રહ્મપુત્ર નદી ઉપર પોતાનો ડેમ બનાવી નાખશે તો અરુણાચલ ઉપર એનો જે દાવો જે છે એ વધારે પ્રબળ બની જશે એને થોડો પાવર મળશે એને થોડી એસાઇટ મળશે એને થોડો ક્લેમ મળશે બીજી વાત કરીએ ભારતનું શું માનવાનું થાય છે કે ચાઇનાના જેટલા પણ પ્રોજેક્ટ જે છે તિબેટ ટિબેટિયન પ્લેટું એટલે કે તિબેટના ઉચ્ચ પ્રદેશની અંદર તિબેટના ઉચ્ચ પ્રદેશની અંદર એ થ્રેટન એટલે કે ધમકી આપે છે અથવા તો ખતરો પેદા કરે છે કોને તો કે રિડ્યુસ વોટર ફ્લોઝ ટુ ઇન્ડિયા આના કારણે ભારતની અંદર ભારતની અંદર જે પાણીનો પ્રવાહ આવે છે એ બધે બધો ઘટી જશે કારણ કે મેં તમને પહેલાં જ કહી દીધું કારણ કે નદીનો ઉદભવ ચાઇનામાંથી થાય છે હવે ચાઇના વચ્ચે તે ડેમ બનાવી દે તો ત્યાં ત્યાં જે છે એ પાણી અટકાઈ જવાનું છે ત્યાં શું થશે પાણી અટકાઈ જશે અને અટકાઈ જશે તો પછી ભારતની અંદર પાણી આવશે નહીં અને ભારતની અંદર પાણીની વાત કરીએ તો આપણા જે નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટ અથવા તો સેવન સિસ્ટર સાત બહેનોના રાજ્યો જે છે અરુણાચલ પ્રદેશની એન્ટ્રી થઈ છે એ બધી જ જગ્યાએ પાણી જે છે એ બ્રહ્મપુત્રા દ્વારા જ મળે છે તો જો ચાઇના મોટા મોટા ડેમ બની નાખશે તો એમને વોટર શોર્ટેજ ઊભી થશે ત્યાં પાણી મળી શકશે નહીં ત્યાં પાણીની તંગી વર્તાઈ જશે પછી વાત કરીએ ડેમ કેનાલ પછી ઇરિગેશન એટલે કે સિંચાઈની પદ્ધતિઓને આ બધી વસ્તુ આના કારણે આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને ચાઇના પાણી જે છે પાણી અથવા તો નદી રિવર જે છે એને એક રીતે પોલિટિકલ રાજનીતિક હથિયાર પોલિટિકલ વેપન તરીકે ઉપયોગ કરી રહ્યું છે કારણ કે જો આપણે સ્ટેન્ડ ઓફની આવું આવું બધું ચાલી રહ્યું છે તો ચાઇનાએ એક નવી ગેમ ખેલી રહ્યું છે શું કે એ આવી રીતે આ નદીના પાણીનો ઉપયોગ જે છે એ રાજનૈતિક વેપન હથિયાર તરીકે કરી રહ્યું છે કે આ ડેમ બનાવી નાખે બરાબર અને પછી ઘણું બધું પાણી ભેગું થઈ જાય અને પછી માની લો કે બધું જ પાણી એક સાથે છોડી દે તો તાત્કાલિક ફ્લડ પૂરને એવું બધું આવી શકે તો આની મતલબ એમ કે યુદ્ધ કર્યા વગર પણ આપણે ઘણી બધી તબઈ સર્જી શકીએ છે અથવા તો ચાઇના શું કરે કે વરસાદ આવ્યો નથી બરાબર અને ઘણું બધું પાણી જે છે એ સ્ટોર કરીને રાખે પાણી આગળ છોડે જ નહીં ડેમની અંદર તે બધું સ્ટોર કરીને નાખ દે બરાબર તો આના કારણે વોટર શોર્ટેજ થઈ જાય એટલે પાણીની તંગી થઈ જાય તો એના કારણે પણ લોકો ભૂખથી મરી જાય બરાબર તો આવી રીતે એ દબાવવાની કોશિશ કરે છે ભારતને એ બધાને તો આ બધી વસ્તુ છે બીજી વાત કરીએ હવે જો ઘણ એવું પણ બની શકે કે ડીનાઇએલ ઓફ હાઇડ્રો હાઇડ્રોલોજીકલ ડેટા હવે જો જ્યારે કોઈ પણ જગ્યાએ ડેમ બનાવવામાં આવેલો હોય તો ડેમની અંદર પાણી કેટલું ભરેલું છે કેટલા ફૂટનું પાણી છે કેટલા મીટરની સ સપાટીએ છે અંદર કેટલા દરવાજા છે કેટલા દરવાજા ખોલેલા છે અંદર પાણીની ક્વોન્ટિટી કેટલું પાણી છે એ બધાને ખબર હોવી જરૂરી છે હવે માની લો કે ચાઇનાએ ડેમ બનાવી દીધો તો ચા ચાઈના ડેમની અંદર કેટલું પાણી છે એ ચાઇનાને ખબર હોય હવે એ ભારતને એમ કહી દે ના અમે તમને આની માહિતી શેર કરશું નહીં તો જો એ આપણને માહિતી ન શેર કરે તો આપણી માટે ખતરો સર્જાઈએ કેમ કારણ કે જો આપણને માહિતી ન હોય કે પાણીની ડેમની અંદર કેટલું પાણી છે તો આપણે એવી રીતે તે એલર્ટ રહેવાના નથી માની લો કે જો પાણી વધારે હશે પાણીની સપાટી વધારે અને તેમ છતાં પણ જો વરસાદ ચાલુ ચાલુ જશે તો આપણને ખબર પડી શકે કે ડેમ જે છે એ ઓવરફ્લો થવા ઉપર છે અને જો ઓવરફ્લો થઈ જાય તો આપણે લોકોને ત્યાંથી રિહેબિલેટેટ કરવો પડે ત્યાંથી ક્યાંક બીજે ટ્રાન્સફર કરવા પડે તો આની માટે આ જે ડેટા જે છે એ પણ ટ્રાન્સફર કરવો જરૂરી છે ડેટા શેર કરવો ખૂબ જ જરૂરી છે તો કદાચ ચાઇના એની માટે ના પણ પાડી શકે છે ચાઇના ઇઝ કમ કન્ટેમ્પલેટિંગ નોર્થવાઇડ રીરૂટિંગ ઓફ ધ યાર્લુંગ ઝાંગો યારલુંગ નામની આ ઝાંગો નામની જે નદી જે છે એનો એ રસ્તો જે છે એ રીરૂટ કરવા માગે છે એ ભારતની અંદર આવે છે એને બંધ કરવા માગે છે એનો એકદમ રીરૂટ કરવા માગે છે પછી ડાયવર્સન ઓફ ધ બ્રહ્મપુત્ર ઇઝ એન આઈડિયા ચાઇના ડઝ નોટ ડિસ્કસ ઇન ચાઇના જે છે એ આ બ્રહ્મપુત્રને જે ડાયવર્ટ કરવા માગે છે એનો પબ્લિકમાં આ વિચાર વિશે વાત કરતી જ નથી બ્રહ્મપુત્ર નદી વિશે એ ક્યારેય વાત કરતી જ નથી કારણ કે બાંગ્લાદેશ અને ભારત અને ભારતના નોર્થ ઇસ્ટ પ્લેન મેદાનો આ બધી વસ્તુ એમાં ચર્ચામાં આવી જાય છે એટલે ચાઇના ક્યારેય પબ્લિકમાં એની વાત કરતી નથી પોતાની જાતે જાતે તે બધા નિર્ણયોને એ બધું લઈ લે છે ભારત માટે બ્રહ્મપુત્ર નદી જે નદી જે છે એ ખૂબ જ મહત્ત્વની છે બ્રહ્મપુત્રની વાત કરીએ તો એ ત્રણ હજાર કિલોમીટર કરતાં પણ વધારે અંતરમાં વહે છે કઈ કઈ જગ્યાએથી તો કે તિબેટ કે જેને અત્યારે ચાઇના ખુદ પોતાનું જ કહે છે પછી ભારત અને બાંગ્લાદેશ ત્રણ દેશની વચ્ચેથી વહે છે બરાબર તિબેટ ભારત અને બાંગ્લાદેશ જો તિબેટ અને ચાઇના બંનેને ગણી લઈએ તો ચાર દેશમાંથી ત્રણ હજાર કિલોમીટરનો એનો રસ્તો છે એનો આખા આખો જે રસ્તો જે છે એ એટલો છે બરાબર પછી વાત કરીએ આ ક્રુશિયલ ખૂબ જ મહત્વની છે ભારતની માટે કારણ કે ભારતની અંદર પણ આનું ખૂબ જ મોટું બેસીન આવેલું છે બેસીનનો મતલબ શું બેસીનનો મતલબ કે નદી જેટલી પણ જગ્યાએથી વહે છે એ બધાને બેસીન કહેવાય નદીનો જેટલો પણ રસ્તો છે નદીને જેટલી પણ ટ્રિબ્યુટરી સહાયકારી નદીઓ મળે એ બધીને બેસીન કહેવામાં આવે છે તો આ ખૂબ જ મહત્ત્વનું છે અરુણાચલ માટે ભારતના જેટલા નોર્થ ઇસ્ટમાં જેટલા પણ જે છે વેસ્ટ બેંગોલ એની માટે પણ મહત્વનું છે બીજી વાત કરીએ બ્રહ્મપુત્ર વેલી જે છે એ ઘણા બધા ઇન્ડિજિનિયસ કમ્યુનિટી ભારતની જે સ્વદેશી પ્રજાતિઓ જે છે એને પણ ઘણી મહત્વની સાબિત થાય છે અહીંયા તમે જો આખી આખો મેપની એ બધી વસ્તુ જોઈ શકો છો તો આ તમને ખ્યાલ હોવો જોઈએ હવે જો થોડા સમય પહેલાં મેં આ એક વિડીયો બનાવેલો હતો કયો વિડીયો કે ચીન નદીઓના પાણીને રોકી રહ્યું છે ચીન પાણીના કારણે યુદ્ધ કરશે તો આની અંદર પણ મેં ઘણી બધી વાર સમજાવેલું છે કે ચીન પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે પોલિટિકલ વેપન તરીકે વેપન હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે તો તમે આ વિડીયો જોઈ લેજો આમાં પણ મેં ઘણી બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસ મેન્સ ટુ અને પોલિટિક્સ સાથે સંબંધિત છે ફરીથી એન્ટી ડિફેક્શન લો જે છે એ ચર્ચામાં છે આપણે વાત કરેલી હતી કે ભારતના જે પ્રથમ લોકસભાના સભ્ય કે જેને એન્ટી ડિફેક્શન લો અંતર્ગત ડિસ્ક્વોલિફાઈ ગેરલાયક ઠેરવવામાં આવેલા હતા મિઝોરમના એમએલએ એ ફરીથી અત્યારે એમએલએ તરીકે પણ ગેરલાયક ઠરેલા છે એટલે કે ડિસફ ડિસ્કવોલિફાય એમને કરવામાં આવેલા છે તો એના વિશે આખો ફરીથી બધી વસ્તુ આપવામાં આવી છે કે જોરમ પીપલ્સ મુવમેન્ટને આજે પણ એ જ બધી વસ્તુઓ ન્યૂઝમાં છે કે દસમી અનુસૂચિ શું છે એન્ટી ડિફેક્શન લો શું છે અને એમની શા માટે ચર્ચામાં છે બરાબર તો એ બધું આપેલું છે તમે એ વિડીયો લેક્ચર ન જોયો હોય તો જોઈ લેજો ત્યારે જ તે મેં બધું ડિટેલમાં સમજાવેલું હતું થાય હિન્દુની અંદર અથવા તો તમે એક કામ કરી શકો છો અહીંયા મેં એક આ વિડીયો બનાવેલો છે પક્ષપલટા વિરોધી કાયદો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આમાં મેં ડિટેલમાં સમજાવેલું છે કે પક્ષપાલટા વિરોધી કાયદો શું છે અને અથવા તો તમારે આ જાણવું હોય કે ભારતનો પ્રથમ એવો વ્યક્તિ કોણ હતો ભા ભારતના પ્રથમ એવા એમપી કોણ હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્ય લોકસભાના સભ્ય કે જેને એન્ટી ડિફેક્શન લો અંતર્ગત આ પક્ષપલટા વિરોધી કાયદા અંતર્ગત એમનું જે સભ્યપદ જે છે એમપી માટેનું પદ એ ગેરલાયક ઠરેલું હોય તો એ અને એની સાથે જોડાયેલી સમિતિ અને એના કમિશનને કાયદાને એ બધું જાણીશું અને એની બાબતે જેટલા પણ કમિટીની રચના કરવામાં આવેલી અને લો કમિશનને એ બધાય શું કીધેલું છે એ બધી વસ્તુ મેં આ વિડીયોમાં આપેલી છે આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી તમે એ વિડીયો જોઈ લેજો બાકી બીજી મહત્ત્વની વાત કરીએ તો આસિયાન અત્યારે ફરીથી ચર્ચામાં છે અત્યારે આસિયાન આસિયાન ગ્રુપની અંદર આસિયાન એક ગ્રુપ છે બરાબર વર્લ્ડ ગ્રુપ એટલે કે વિશ્વના દેશોનો સમૂહ છે એની અંદર ટોટલ કેટલા દસ દેશ છે કેટલા દસ દેશ તો એના જે ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રીઓ જે છે એની અત્યારે મિટિંગ યોજવામાં આવેલી હતી અને પરંતુ આની અંદર આસિયાન સિવાયના પણ અમુક સભ્યો હતા જેમ કે આસિયાન દેશોએ આસિયાન દેશોની અંદરથી વિયેતનામે ભારતને પણ ઇન્વિટેશન આપેલું હતું ભારતને પણ આમંત્રણ આપેલું હતું એટલે આ જે મિટિંગ જે છે એને આસિયાન મિટિંગ પ્લસ કીધેલું છે આસિયાન મિટિંગ પ્લસ અને આ જેટલા પણ મિનિસ્ટર જેટલા મંત્રીઓ ભેગા થયા હતા એ બધા ડિફેન્સ મિનિસ્ટર હતા એટલે કે સંરક્ષણ મંત્રીઓ બધા જ દેશના સંરક્ષણ મંત્રી ભેગા થયા હતા એટલે એને નામ આપી દીધું એડીએમએમ પ્લસ એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ અને પ્લસ કારણ કે આસિયાન સિવાય આસિયાનના દસ દેશ સિવાય પણ અન્ય દેશ પણ આવેલા હતા ભારતને પણ આમંત્રણ કરવામાં આવેલું હતું ભારત ભારતને આ આમંત્રણ જે છે એ વિયેતનામ તરફથી મળેલું હતું કેમ કારણ કે બે હજાર વીસના ડિસેમ્બરમાં આ જે મિટિંગ થઈ એનું હોસ્ટ એનું જે આ મિટિંગનું આયોજન કરવાનું કાર્ય વિયેતનામે કરેલું હતું તો આ ભારત માટે ખૂબ મહત્ત્વનું છે કેમ કારણ કે આ ઓલા જેવી વાત છે કે જ્યારે કોઈક લોકો જે છે એ મિટિંગને એ બધું કરતા હોય અને આપણને એક ગેસ્ટ તરીકે બોલાવે મતલબ કે આપણું મહત્ત્વ જે છે એ થોડું વધારે છે તો જ્યાં આપણને બોલાવતો હોય બીજી વાત કરીએ આપણી જે એક્ટ ઇસ્ટ પોલિસી જે છે એના અંતર્ગત પણ આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે બીજું નેબર ફર્સ્ટ આપણે નેબરહુડ ફર્સ્ટ એવી નીતિ અપનાવેલી છે એના અંતર્ગત પણ આપણે આ બધા લોકો સાથે આસિયાન દેશો સાથે ખૂબ સારો એવો વ્યવહારની એવું બધું કરી રહ્યા છે આસિયાન સાથે આપણા સંબંધો પોલિટિકલ રાજનીતિક રીતે પછી સોશિયલ સામાજિક રીતે પછી કલ્ચર સાંસ્કૃતિક રીતે બધી જ રીતે આપણા તે નો આજે આસિયાન દેશો સાથેના સંબંધ જે છે એ બધા ખૂબ જ મહત્ત્વના છે તો આ તમને ખ્યાલ હોવો જોઈએ પહેલાં આપણે જોઈ લઈએ કે આસિયાન મેપની અંદર ક્યાં છે નકશામાં સમજવાની કોશિશ કરીએ આખો વિશ્વનો મેપ વર્લ્ડ મેપ છે અને અહીંયા ભારત છે આસિયાન દેશો જે છે અહીંયા છે આ બધા જે છે એ આસિયાન દેશો છે આસિયાનમાં દસ દેશ આવે એશિયાને ઝૂમ કરીને જોઈએ તો અહીંયા ભારત છે બરાબર અને આ બધા બધા દેશો જે છે એ આસિયાન દેશ છે ફરીથી અહીંયા પણ ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે બધા જોઈ શકો છો કે મ્યાનમાર વિયેતનામ લાવોસ થાઇલેન્ડ કંબોડિયા સિંગાપોર ઇન્ડોનેશિયા મલેશિયા બ્રુને અને ફિલિપિન્સ આ દસ દેશ જે છે એ એ આસિયાન દેશ છે આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ બીજી વાત કરીએ તો વિયેતનામ તરફથી ભારતને આમંત્રણ મળેલું છે મેં તમને કીધું કે આ બધા દેશ ભારત માટે ખૂબ મહત્વના છે ચાઇના પણ નાઇન ડેશ લાઇન અંતર્ગત એ બધા ઉપર ઇન્ફ્લુઅન્સ પ્રભાવ જાળવાની બધાની કોશિશ કરે છે અને ભારતનો અને આસિયાન દેશનો ટ્રેડ જે છે એ ખૂબ મહત્વનો છે આસિયાન દેશો મેન્યુફેક્ચરિંગની અંદર પણ આગળ છે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની અંદર આગળ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ખૂબ જ વધારે છે તો આ બધી વસ્તુ ખૂબ સારી છે ભારત ભારત અને આસિયાનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ છે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ બીજી વાત કરીએ આજે એડીએમએમ એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મિટિંગ જે છે એનો પ્રિન્સિપાલને એ બધું શું હતું બે હજાર સાત સિંગાપોરમાં આ બીજા નંબરની યોજવામાં આવેલી હતી એની પછી અત્યારે થયેલી છે આની અંદર એડીએમએમ પ્લસ એટલે કે એડીએમએમની અંદર તો આસિયાનના સભ્યો હોય પરંતુ જ્યારે એની પાછળ પ્લસ લાગી જાય છે એટલે એની સિવાય એ દસ સભ્યો સિવાય એના જે આઠ ડાયલોગ પાર્ટનર જે છે આઠ ડાયલોગ પાર્ટનર એ પણ એની અંદર સમાવેશ થાય છે એમની પણ આ મિટિંગમાં ઉમેરો થઈ જાય છે અને અહીંયા વાત શું કરવામાં આવે છે તો સ્ટ્રેન્થન મજબૂત કરવામાં આવે છે સિક્યુરિટી સુરક્ષા અને ડિફેન્સ કોઓપરેશન સંરક્ષણ બાબતે કોઓપરેટ કરવામાં આવે છે શાંતિ માટે સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા ચળવાઈ માટે અને આ પ્રદેશના ડેવલપમેન્ટ વિકાસ માટેના કાર્યો કરવામાં આવે છે હવે આઠ જે ડાયલોગ પાર્ટનર જે છે એ કોણ એ તમને ખબર હોવી જોઈએ ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછાઈ જાય કે આસિયાન પ્લસની અંદર દસ તો આસિયાનના સભ્યો છે અને આઠ કોણ છે તો એ આઠ જે છે એ ડાયલોગ મેમ્બર છે એટલે કે ટોટલ અઢાર સભ્યો છે આસિયાન પ્લસમાં કેટલા છે અઢાર સભ્યો છે દસ આસિયાનના સભ્યો અને આઠ એ ડાયલોગ પાર્ટનર એ ડાયલોગ પાર્ટનરમાં એક પાર્ટનર જે છે એ ભારત પણ છે તો ભારત સિવાય કોણ કોણ છે એ બધા જોઈ લઈએ ઓસ્ટ્રેલિયા ચાઇના ઇન્ડિયા જાપાન ન્યૂઝીલેન્ડ રિપબ્લિકન ઓફ કોરિયા રશિયા અને યુએસએ આટલા બધા એના ભાગ છે આસિયાન પ્લસ કન્ટ્રીઝના આ તમને ખ્યાલ હોવો જોઈએ એગ્રીડ ફાઇવ એરિયાસ પ્રેક્ટિસ કોઓપરેશન અન્ડર ધીસ મિકેનિઝમ અત્યારે આ જે બધા વાતચીત કરવામાં આવેલી છે તો પાંચ જેટલા એરિયાની અંદર આ બધે બધા દેશ ભેગા થઈ અને કોઓપરેશન સહયોગ કરશે એક તો મેરીટાઇમ સિક્યુરિટી દરિયાની જે સુરક્ષા કરવાની છે એ કાઉન્ટર ટેરરિઝમ આતંકવાદ સામે લડવા માટેની કોશિશ કરશે હ્યુમેનિટેરિયન એટલે કે માનવતા માટે માનવના વિકાસ માટે કાર્ય કરશે આસિસ્ટન્ટ સહાયતા માટેની ડિઝાસ્ટર રિલીફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર ક્યાંય કોઈ આપત્તિ આવેલી હોય તો આપત્તાની આપત્તિનો સમાધાન માટે એને રિલીફ આપવા માટેનું કાર્ય પણ કરવામાં આવશે પીસ કીપિંગ ઓપરેશન શાંતિપૂર્ણ મિશન ચલાવવાની કોશિશ કરશે અને મિલિટરી લોકો જે સૈનિકો જે છે કે જે યુદ્ધમાં ઘાયલ થયેલા હોય અથવા અન્ય કોઈ જગ્યાએ ઘાયલ થયેલા હોય એ જગ્યાએ એમને યુદ્ધના સૈનિકોને મેડિસિન દવા પૂરી પાડવાનું એ બધું કાર્ય પણ કરશે બે હજાર તેરની અંદર આની અંદર એક નવી પ્રાયોરિટી પણ એડ કરવામાં આવેલી હતી કોની અંદર તો કે આસિયાન પ્લસની અંદર અને એ કહી હતી હ્યુમેનિટેરિયન માઇન્ડ એક્શન એટલે કે હ્યુમેનિટેરિયન વિશેની વસ્તુ જે છે એ એડ કરવામાં આવેલી હતી તો આ તમને ખ્યાલ હોવો જોઈએ આસિયાન દેશો આપણી માટે ખૂબ મહત્ત્વના છે એટલે બાકી બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે નેશનલ એનઆઈઆઈએફ ફરીથી એકવાર ચર્ચામાં છે એનઆઈઆઈએફ શું છે કે નેશનલ રાષ્ટ્રીય લેવલનું એક ફંડ છે ફંડ એટલે કે એક રીતની તિજોરી એની અંદર પૈસા હોય અને એ પૈસાનો એક ચોક્કસ વસ્તુ માટે ઉપયોગ કરવાનો કોની માટે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગ કરવાનો એનઆઈઆઈએફ નેશનલ રાષ્ટ્રીય લેવલનું ઇન્વેસ્ટમેન્ટ છે ફંડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે યુનિયન કેબિનેટ એટલે કે આપણું જે કેબિનેટ જે છે કેન્દ્રીય કેબિનેટ એણે અપ્રુવલ મંજૂર મંજૂરી આપી દીધી છે કોની માટે તો કે એનઆઈએફએફ માટે અત્યારે એનઆઈએ એન આઈ આઈ એફ શા માટે ચર્ચામાં છે કારણ કે અત્યારે એની અંદર સરકાર છ હજાર કરોડના વધારાના પૈસા જે છે એ ઇન્ફ્યુઝ એડ કરવાની કોશિશ કરશે અને આ છ હજાર કરોડ જે છે એ ઇક્વિટી સ્વરૂપે લોન્ચ કરશે ઇક્વિટી એટલે કે પોતાની માલિકીના છ હજાર કરોડ એડ કરશે બીજી વાત કરીએ આ છ હજાર કરોડ જે એડ કરવામાં આવશે તો સરકાર શું એમને મજા આવી ગઈને એડ કરી દીધા તો ના એવું નથી આત્મનિર્ભર ભારત ત્રીજા નંબરનું પેકેજ લોન્ચ કરેલું છે આત્મનિર્ભર ભારત અલગ અલગ પેકેજમાં અલગ અલગ એપિસોડમાં આવેલું છે તો ત્રીજા નંબરમાં એડ કરેલું છે ત્રીજા નંબર અંતર્ગત આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં છ હજાર કરોડ એડ કરેલા છે એનઆઈઆઈએફ ક્યારે બનાવવામાં આવેલું હતું એ તમને ખ્યાલ હોવો જોઈએ તો બે હજાર પંદરની અંદર એટલે કે મોદી સરકાર ચૂંટાઈને આવેલી એના એક વર્ષ પછી બે હજાર પંદરની અંદર સરકારે ચાલીસ હજાર કરોડ રૂપિયાનું એક ફંડ બનાવેલું હતું એક તિજોરી બનાવવામાં આવેલી હતી એના એમાં ચાલીસ હજાર કરોડ રૂપિયા નાખી દીધા અને એ ઉપયોગ જે છે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરવાનું અને બે હજાર પંદરમાં બનાવવામાં આવેલું હતું અને આનો કેવા પ્રોજેક્ટ બનાવવાના કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું તો એ ગ્રીન ફિલ્ડ પણ હોઈ શકે બ્રાઉન ફિલ્ડ પણ હોઈ શકે અને સ્ટોલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ હોઈ શકે તો મોસ્ટ હેપી પ્રશ્ન ડાયરેક્ટ પૂછી છે કે એનઆઈઆઈએફએફમાં શરૂઆતમાં કેટલા પૈસા હતા તો ચાલીસ હજાર કરો અને પ્રશ્ન એવો કહી દઈએ કે જો એમાં માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટને તે બનાવવામાં આવે છે તો વાત થઈ જાય ખોટી કેમ કારણ કે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ બને બનાવી શકાય છે અને આજે ફંડ બનાવવામાં આવેલું મેં તમને કીધું કે આ ઓલરેડી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ માટેનું ફંડ છે તો સેબીની ગાઈડલાઇન અનુસાર સેબીની ગાઈડલાઇન અનુસાર એઆઈએફ એટલે કે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એની કેટેગરી ટુ જે છે એની અંદર આ ફંડ રજિસ્ટર્ડ થયેલું છે એટલે કે સેબી પાસે આ રજિસ્ટર થયેલું છે બીજી વાત કરીએ કે એનઆઈઆઈએફ આ ફંડ જે છે એની ઓગણપચાસ ટકા ભાગીદારી ભારત સરકાર પાસે છે કે ફોર્ટી નાઇન પર્સન્ટ અને બાકીની એકાવન ટકા જે છે એ અલગ અલગ ઇન્વેસ્ટર થર્ડ પાર્ટી ઇન્વેસ્ટર દ્વારા આવેલી છે સોવરેઇન ફંડ દ્વારા હોઈ શકે ઇન્સ્યોરન્સ દ્વારા પેન્શન ફંડ દ્વારા અલગ અલગ જગ્યાએથી એકાવન ટકા ફંડિંગ આવેલું છે અને આમનું મુખ્ય કાર્ય શું છે એનઆઈઆઈએફનું તો એ પ્રોજેક્ટ બનાવવાના કાર્યકર છે કેવા તો કે એનર્જી ઉર્જા માટેના ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર માટેના હાઉસિંગ ઘર બનાવવાનું કાર્યકર છે વોટર માટેના વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે કચરાનો નિકાલ કઈ રીતે કરવો જે કચરો જે છે એનો ફરીથી એને રિસાયકલ કઈ રીતે કરવું અથવા એને નિકાલ કઈ રીતે કરવો એ બધાનું કાર્ય કરશે અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો કરવાનું કાર્ય કરશે એનઆઈઆઈએફ એ તમને ખ્યાલ હોવો જોઈએ બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો તમને ખ્યાલ હશે કે લક્ષ્મી વિલાસ બેંક અને આ ડીબીએસ બેંક એ બંનેનું એમાલ થવાનું છે તો તમે ઘણી બધી વાર જોતા હશો શબ્દ એમાલ અને મર્જર તો એમાંલ અને મર્જર એ બંને માં શું ડિફરન્સ બંનેમાં શું તફાવત છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ પહેલાં આપણે એ સમજીએ કે મર્જર એટલે શું તો મર્જર એવી પ્રક્રિયા છે કે જ્યાં બે અથવા બે કરતાં વધારે કંપની જે છે એ બંને ભેગી થઈ અને એક નવી કંપની બનાય બે અલગ અલગ કંપની એટલે કે એ અને બી બંને ભેગી થઈ અને અલગ એકાદી નવી તે ત્રીજા પ્રકારની સી કંપની બનાય અથવા તો એ અને બી બંને ભેગી થઈ અને એક બહુ મોટી કંપની બનાવી નાખીએ અને કંપની એની એ છે બરાબર એ જે છે બી એની અંદર ભેગી થઈ જાય તો એને પણ મર્જર કહેવામાં આવે છે બરાબર તો મર્જરની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુ હોય કેવું પહેલાં તો વાત કરીએ તો વન ઇઝ કોલ્ડ મર્જર બાય ફાર્મિંગ એક નવી કંપની બનાવી નવી કંપની બનાવવામાં આવે બંને ભેગી કરીને તો એને પણ મર્જર કહી શકે અને બીજું એબ્સોર્સ પણ એટલે કે નાની કંપની જે છે એ મોટી કંપનીની અંદર શોસાઈ જાય ઓ એબ્સોર્પ થઈ જાય તો એવી રીતે પણ મર્જર થઈ શકે છે મર્જર વિશે કંપનીઝ એક્ટ બે હજાર તેરના સેક્શન બસો બત્રીસની અંદર પણ વાત કરેલી છે હવે આપણે વાત કરીએ કે એમાલ્મેશન એમાલ્ગમેશનનો મતલબ શું થાય એમાલ્ગ્મેશન જે છે એ મર્જરનો જ એક પ્રકાર છે મર્જરનો તે એક પ્રકાર છે પરંતુ જ્યારે મર્જર થતું હોય અને એમાં બે કરતાં વધારે બે અથવા બે કરતાં વધારે કંપની ભેગી થાય બિઝનેસ ભેગા થાય અને એક જ યુનિટ બનાવે બંને ભેગા થઈ અને કોઈ એક કંપની બનાવે તો એને કહેવાય એમાલ્ગેસન શું કહેવાય એમાલ્ગેસન જ્યારે બે કંપની ભેગી થઈ અને એક ત્રીજી નવી કંપની બનાવે ત્રીજી નવી કંપની બનાવે તો એને કહેવાય મર્જર પરંતુ આ બંને ભેગી થઈ અને એકમાં જ ભેગી થઈ જાય તો એને શું કહેવામાં આવે એમાંલ ગેસન કહેવાય લક્ષ્મી વિલસ બેન્કની અંદર વાત કરીએ તો લક્ષ્મી વિલાસ બેન્ક જે છે એ ડીબીએસ બેંકની અંદર એનું એમાં એમએલ ગેસન થશે એટલે કે એનો મતલબ શું કે લક્ષ્મી વિલાસ બેન્ક પાસે જેટલી પણ એસેટ્સ અને લાયાબિલિટી એટલે કે લક્ષ્મી વિલાસ બેન્ક પાસે જેટલી પણ સંપત્તિ હશે જેટલી પણ ડિપોઝિટ હશે એની જેટલી પણ જવાબદારી હશે એ બધે બધી હવે કોની પાસે જતી રહેશે એ બધી બધી હવે ડીબીએસ બેન્ક પાસે જતી રહેશે અને લક્ષ્મી વિલાસ બેંક હેઝ સીઝ ટુ એક્ઝિસ્ટ એટલે કે હવે લક્ષ્મી વિલાસ બેંક છે એ રહેશે નહીં એ હવે કોની અંદર જતી રહેશે એ ડીબીએસ બેન્કની અંદર થતી રહેશે તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ બીજું કંઈ છે નહીં ખાલી શબ્દની માયાજાળ છે શબ્દ તમને ખ્યાલ હોવો જોઈએ બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો પીલીભીત ટાઈગર રિઝર્વ જે છે એને ભારતની અંદર પ્રથમ વખત એવોર્ડ મળેલો છે કયો એવોર્ડ તો કે ટી એક્સ ટુ એવોર્ડ મળેલો છે ટી એક્સ ટુ એવોર્ડે એ તમને ખ્યાલ હોવો જોઈએ ટી એક્સ ટુનો મતલબ ટીનો મતલબ ટાઈગર અને એક્સ એટલે કે એની સંખ્યા એ ડબલ તમને ખ્યાલ રાખશે કે રશિયાની અંદર એકવાર મિટિંગ થયેલી હતી વિશ્વના એવા દેશોની કયા દેશોની એવા દેશોની કે જ્યાં વાઘ જોવા મળે છે જ્યાં ટાઈગર જોવા મળે છે રશિયાના પિટ્સબર્ગ નામની જગ્યાએ મીટિંગ થયેલી હતી અને અહીંયા બધા વિશ્વના એવા દેશો કે જ્યાં વાઘ જોવા મળે છે એ બધા ભેગા થયા અને એવું નકી કર્યું કે આપણે વાઘની સંખ્યા જે છે એ ડબલ કરી નાખશું બમણી કરી નાખશું જેટલી જે છે એની કરતાં ડબલ કરી નાખશું તો ભારતનું ભારત એ તો ઓલરેડી આ ટાર્ગેટ અચીવ કરી દીધો છે તમને ખ્યાલ હશે કે ભારત પ્રથમ એવું રાજ્ય બની ગયું છે કે જેણે ટાઈગર વાઘની વસ્તી ડબલ કરી નાખેલી છે પરંતુ અલગ અલગ જે ટાઈગર રિઝર્વ ભારતમાં પચાસ કરતાં પણ વધારે ટાઈગર રિઝર્વ આવેલા છે તો અલગ અલગ ટાઈગર રિઝર્વની બાબતમાં જોઈએ તો પીલીભીત જે છે એને ટી એક્સ ટુ એવોર્ડ મળ્યો છે કારણ કે એ ટાઈગર રિઝર્વની અંદર પણ ભારતનું એ પ્રથમ એવું ટાઈગર રિઝર્વ બની ગયું છે ઘણા પહેલાં બની ગયેલું હતું બે હજાર અઢારમાં જ ઓલરેડી બની ગયું હતું બરાબર તો બે હજાર અઢારમાં બની ગયું હતું પરંતુ એવોર્ડ અત્યારે મળશે તો પીલીભીત એવું ટાઈગર રિઝર્વ બની ગયું કે જેણે પ્રથમ વખત અત્યાર વાઘની વસ્તી ડબલ કરી નાખેલી છે ભીતર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે તો પ્રથમ એ બની ગયેલું છે એને થર્ટીન ટાઈગર રેન્જિંગ કન્ટ્રીઝ હવે જો આ ટીએક્સ ટુ શું છે એ મેં તમને ઓલરેડી કહી દીધેલું છે બે હજાર ચૌદની અંદર વાત કરીએ તો બે હજાર ચૌદની અંદર ભીતરની અંદર પચીસ ટાઈગર હતા પચીસ ટાઈગર અને બે હજાર અઢારની અંદર અહીંયા કેટલા હતા ત્યાં પાસઠ જેટલા થઈ ગયેલા હતા એટલે કે પચીસ કરતાં ઘણા વધાર વધારે થઈ ગયેલા છે ડબલ તો પચાસ થવા જોઈએ પરંતુ પચાસ કરતાં વધારે થઈ ગયેલા છે કન્ઝર્વેશન એક્સલન્સ એવોર્ડ આપવામાં આવે છે એ પણ તમને કન્ઝર્વેશન એક્સલન્સ એવોર્ડ ટ્રાન્સ બાઉન્ડરી હવે જો બીજી વાત કરીએ પીએક્સ ટુ એવોર્ડ કોને મળેલો તો પીએક્સ ટુ એવોર્ડ જે છે એ કોને મળેલો તો કે એ મળેલો પીલીભીત ટાઈગર રિઝર્વ અને કહ્યું પીલીભીત ટાઈગર રિઝર્વ હવે બીજી વાત કરીએ કન્ઝર્વેશન એક્સલન્સ એવોર્ડ બીજો એવો પ્રશ્ન પૂછે છે કે કન્ઝર્વેશન એક્સલન્સ એવોર્ડ કોને મળેલો કન્ઝર્વેશન એટલે કે જાળવણી માટે ઉત્કૃષ્ટ પ્રકારની માહિતી કરેલી ઉત્કૃષ્ટ પ્રકારની વસ્તુ મળેલી તો એનો એવોર્ડ જે છે એ માનસ એરિયાને મળેલો છે અથવા તો માનસ ટાઈગર રિઝર્વને મળેલો છે પરંતુ આ માનસ ટાઈગર રિઝર્વ જે છે એ બે અલગ અલગ દેશમાં ફેલાયેલું છે એક તો ભારતની અંદર પણ છે અને ભૂતાનની અંદર પણ છે માનસ એવું એવું અભયારણ્ય એવું ટાઈગર રિઝર્વ છે કે જે ભારત અને ભૂતાન બંનેની અંદર છે એટલે કે બંને દેશને આ એવોર્ડ જે છે એ ભાગમાં મળેલો છે ભારત અને ભૂતાન બંનેને મળેલો છે કયો કન્ઝર્વેશન એક્સલન્સ એટલે કે ઉત્કૃષ્ટતા દર્શાવી છે આપણે કન્ઝર્વેશન માટે આનું જે જાળવણી કરવા માટે આપણે ખૂબ સારું કાર્ય કરીએ તો ટીએસ ટુ કન્ઝર્વેશન એક્સલન્સ એવોર્ડ એ કોને મળેલો છે માનસ કન્ઝર્વેશન એરિયા જેને ટીઆરએ એમએસ ટ્રામ ટ્રામકા પણ કહે છે એટલે કે ટ્રાન્સ બાઉન્ડ્રી માનસ કન્ઝર્વેશન એરિયા કારણ કે ભારત અને ભૂતાન બંનેની અંદર છે એટલે ભૂતાનની અંદર એ જે છે એને શું કહેવામાં આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ભારતની અંદર તો એને આ નેશનલ પાર્ક પરંતુ ભૂતાનની અંદર એને રોયલ નેવી નેશનલ પાર્ક કહેવામાં આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ આ ક્યાંની વાત થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ અહીંયા ભારતની વાત છે બરાબર માનસ નેશનલ પાર્ક ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ તો અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ નોર્થ ઇસ્ટર્નની અંદર આવેલો છે અસમની અંદર માનસ આવેલો છે અસમની અંદર તો અહીંયા અસમ છે બરાબર આ અસમ ઉપર મેં ગોલ્ડ રેઇન કરેલી છે અને અહીંયા ભૂતાન છે અહીંયા કોણ છે ભૂતાન આજે હું કરસર ફેરું એટલે કે આ બંનેની અંદર ફેલાયેલો છે માનસ નેશનલ પાર્ક વાઘ જે છે એ ખૂબ મહત્વનું છે કારણ કે એની ઉપરથી વારંવાર પ્રશ્ન એ બધું પૂછાતું હોય છે બરાબર તો અહીંયા આપણે થોડી સમજવાની કોશિશ કરીએ મેં ઘણા સમય પહેલા એક વિડીયો બનાવેલો હતો કે સોનેરી વાઘ ભારતમાં પ્રથમવાર જોવા મળેલું હતું તો ગોલ્ડન ટાઈગર શા માટે જોવા મળે છે કાળો વાઘ શું છે એનું કારણ શું એ બધી વસ્તુ મેં આમાં સમજાવેલી છે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કાઝીરંગાને એ બધું શું છે ભારતની અંદર બે હજાર અઢારની જે વસ્તી ગણતરી હતી એનું નામ ગિનિસ બુકમાં આપી આવી ગયું શા માટે આવી ગયું ટાઈગર રિઝર્વ શું છે એ સ્ટેચ્યુટરી બોડી શું છે પાવર કયું ગયું છે એ બધી વસ્તુ મેં આમાં સમજાવેલી છે એની લિંક પણ હું આપી દઈશ બીજી નાગરહલ નેશનલ પાર્ક અને બાંધીપુર ટાઈગર રિઝર્વ વિશે પણ મેં વાત કરેલી હતી એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ગેન્ડાના અલગ અલગ પ્રકાર રાઇનો વિશેની જેટી પણ પ્રજાતિ જે છે એ બધું મેં મેં આમાં સમજાવેલું છે કાઝીરંગા વિશેનું તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ તમને ખ્યાલ હોવો જોઈએ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત જે છે એ અફઘાનિસ્તાનની અંદર એક ડેમ બનાવશે કેટલો ડેમ કયો ડેમ એનું નામ છે સહતૂત ડેમ ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે સહતૂત ડેમ ભારત ક્યાં બનાવશે તો અફઘાનિસ્તાનની અંદર બનાવશે જેની મદદથી અફઘાનિસ્તાનના બે મિલિયન એટલે કે વીસ લાખ કાબુલના વીસ લાખ લોકો જે છે એને ડ્રિન્કિંગ વોટર પીવાના પાણીની સુવિધા મળશે તો આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને આ ડેમ જે છે એ મેદાન રિવર ઉપર બનાવવામાં આવશે કે મેદાન રિવર મેદાન રિવર જે છે એ કાબુલ કાબુલ રિવર અફઘાનિસ્તાનનું પાટનગર કહેવું છે અફઘાનિસ્તાનનું પાટનગર કાબુલ છે અને યાદથી એક નદી પણ નીકળે છે કાબુલ નદી કાબુલ નદીની એક સહાયક નદી છે મેદાન રિવર મેદાન નદી ઉપર ભારત આ ડેમ બનાવશે સહતૂત ડેમ બરાબર ભારત બનાવી જશે કોને અફઘાનિસ્તાને આની પહેલાં પણ ભારતે અફઘાનિસ્તાન માટે ઘણા સારા એવા ડેમ બનાવેલા છે સલમા ડેમ બનાવવામાં આવેલો હતો ભારત દ્વારા જે પૂર્ણ થઈ ગયેલો છે અને સલમા ડેમનું નામ અત્યે ફેરવી અને પછી શું બનાવી દીધું હતું ફ્રેન્ડશીપ ડેમ ફ્રેન્ડશીપ ડેમ એટલે કે ભારત ઇન્ડિયા અફઘાન ફ્રેન્ડશીપ ડેમ ડેમ તો એ પણ મહત્વનું છે અફઘાનિસ્તાન પણ ભારત માટે ખૂબ મહત્વનું છે જો અફઘાનિસ્તાન સાથે ભારતનું બધું સારું એવું થઈ જાય તો સેન્ટ્રલ એશિયા સાથેનો આપણો જે સંબંધ મધ્ય એશિયાના દેશો સાથેનો સંબંધ એ પણ આપણે સુધારી શકીએ છીએ અહીંયા પણ ખૂબ સારો એવો ટ્રેડ વેપાર વ્યવહારને એવું બધું કરી શકીએ છીએ તો આ તમને ખ્યાલ હોવો જોઈએ જો અહીંયા તમે મેં તમને કીધું એનું પણ આપેલું છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો આ જે ફ્રેન્ડશીપ ડેમ જે છે એના વિશે અહીંયા વાત કરેલું છે એ હરી રિવર ઉપર બનાવવામાં આવેલું હતું અને એનું નામ જે છે એ પહેલાં સલમા ડેમ હતું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આપેલું છે તો આજ માટે આટલું રહેવા દઈએ બાકી કાલે મુલાકાત થશે પરંતુ આ પ્રશ્નના જવાબ તમારે આપવાનો છે પહેલું કે ભારત અને ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કેટલા ડેમ બનાવવામાં આવે છે તમને જેટલાના નામ ખબર હોય એ લખવાના ટી એક્સ ટુ એવોર્ડ ભારતની અંદર પ્રથમવાર કોને મળેલો છે અને બ્રહ્મપુત્રા નેમ ચાઇનાની અંદર બ્રહ્મપુત્રાનું નામ શું છે અથવા તો તિબેટની અંદર બ્રહ્મપુત્રા નદીનું નામ શું છે તો આજ માટે આટલું રાખીએ બાકી કાલે મુલાકાત થશે ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક સાથે